પંચમહાલ હાલોલ નજીક આવેલું વડા તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષ માટે જાહેર સ્થળ પર બંધ રખાતા વડા તળાવની ફરતે પાવાગઢ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો. આજે આપણે બધા જ ઘરે ઘરે અને ગલીએ ગલીએ ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને 10 દિવસ ભક્તિભાવથી તેની પૂજા અર્ચના કરી છે. પરંતુ હાલ ચાલતી કોરોનાની મહામારીને કારણે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર તરફથી આપણને મળેલ ગાઈડલાઈન મુજબ જાહેરમાં દર વર્ષની જેમ તહેવારો મેળાઓ બધું જ બંધ છે અને આ વખતે તેનું પાલન કરીને બધાએ ગણપતિની સ્થાપના પણ પોતપોતાના ઘરમાં નાની નાની મૂર્તિઓ લાવીને કરી છે, જેથી કરીને વધારે લોકો ભેગા ન થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે. દરેક વ્યક્તિઓ પોતાના ઘરે જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરે તેવું સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે વાતને ધ્યાનમાં લઈ હાલોલ નજીક આવેલું વિરાસત વન અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની બાજુમાં આવેલું વડા તળાવ એક મોટું તળાવ છે, જેમાં વર્ષોથી હાલોલ તથા આજુબાજુ ગામના લોકો ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે આવે છે અને સવારથી માંડીને રાતના 11 વાગ્યા સુધી લોકો ગણપતિનું મૂર્તિનું વિસર્જન કરવા માટે લોકોના ટોળા જામે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે વડા તળાવની ફરતે કોઈ મૂર્તિનું વિસર્જન ન કરે અને લોકો ભેગા ન થાય તે માટે પાવાગઢ પોલીસ PNC સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ TRBના જવાન સાથે કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો અને પાવાગઢ પોલીસ દ્વારાનો પાર્કિંગના તાત્કાલિક બોર્ડ વડા તળાવની ફરતે લગાવવામાં આવ્યા. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.